देवो महेश्वर गुरु संसार पर ब्रह्मा सश्मे श्री गुरुदेव नमः। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः। મારું નામ છે વેકર્યાનેન સિંહ, હું આઠમા ધોરણમાં ભણું છું, હું ઓસમ પાઠક સ્કૂલમાં અભ્યાસ કરું છું। હું આજે તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડુંક કહીશ। ગુરુ પૂર્ણિમા એ એક ધાર્મિક તહેવાર છે। ગુરુ પૂર્ણિમા આખા ભારતમાં ઉજવવામાં આવતો તહેવાર છે। માન્યતાઓ પ્રમાણે અષાઢ માસની પૂનમના દિવસે ગુરુ પૂનમ ઉજવવામાં આવે છે। ગુરુ પૂનમના દિવસે ગુરુની વંદના અને આરાધના કરવામાં આવે છે। આપણને પ્રશ્ન થાય કે ગુરુ પૂનમ કેમ ઉજવવામાં આવે છે। માન્યતાઓ પ્રમાણે મહાભારત, ચાર વેદ, 18 ઉપનિષદોની જેણે રચના કરેલી એવા મહર્ષિ વેદ વ્યાસનો આ દિવસે જન્મ થયો હતો। મહર્ષિ વેદ વ્યાસને સંપૂર્ણ માનવ જાતિના ગુરુ માનવામાં આવે છે। આ દિવસે શિષ્ય પોતાના ગુરુને ગુરુદક્ષિણા આપીને ઋણમાંથી મુક્ત થાય છે। આ દિવસે સંત કબીરના શિષ્ય સંત ધીરાદાસનો પણ જન્મ થયો હતો। આ દિવસે ભગવાન શિવજીએ તપ્ત ઋષિઓને યોગનું જ્ઞાન આપેલું હતું। મહાન સંત કબીરદાસ ગુરુનું મહત્વ બતાવતા કહે છે કે જ્યારે ઈશ્વર અને ગુરુ બંને સામસામે હોય ત્યારે હું પ્રથમ ગુરુના ચરણો સ્પર્શ કરીશ, કેમ કે ગુરુએ જ ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું છે, તો તેને કેવી રીતે ભૂલાય। અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય તેને ગુરુ કહેવાય છે। ગુરુ એ જ નથી જે આપણને શિક્ષણ માટે જ્ઞાન પૂરું પાડે, ગુરુ એ પણ છે જે આપણા જીવનમાં આગળ વધવા માટે સાચી રાહ બતાવે, આપણા જીવનને આગળ વધવા માટે પ્રેરણા આપે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ। આનો અર્થ થાય છે કે હે ગુરુ, તમે જ બ્રહ્મ છો, હે ગુરુ તમે જ વિષ્ણુ છો, હે ગુરુ તમે જ ભગવાન શંકર છો, હે ગુરુ તમે પર બ્રહ્મ છો। આવા ગુરુને હું વારંવાર વંદન કરું છું। થેન્ક યુ। સભ્ય બનને સભ્ય કે સાથ મિલજુલ કરીને શિવ સાહેબ ગુરુ ભી કહેતા હૈ। ગુરુ કે બિના એક
मनुष्य संसार का हिस्सा बन नहीं सकता है। हमें हम क्या है, क्यों है, हमारा दायित्व क्या है, हमें क्या करना चाहिए और क्या नहीं, पर इन सब की शिक्षा हमें गुरु ही देता है। पर इस सब की शुरुआत हमारे जीवन के बच्चे ही शुरू हो जाती है। इसलिए मनुष्य की सबसे पहली गुरु उसकी माँ होती है, जो उसे उठना, मुझे पकड़ कर चलना, खाना पीना सिखाती है। गुरु और देवताओं के बीच में एक समानता क्या है, सुविचार है। तस्य देवे दस्य देवे परा भक्ति यथा देवे तथा गुरु, अर्थात जितनी भक्ति की आवश्यकता देव को है उतनी ही गुरु को भी है। गुरु की कृपा से भगवान का दर्शन संभव है। गुरु के बिना इस संसार में कोई भी कार्य संभव नहीं है। गुरु पूर्णिमा की परंपरा उस समय से चली आ रही है जब विद्यार्थी गुरुकुल में जाया करते थे और अपनी पढ़ाई पूरी पूर्ण करने के बाद वे इसी दिन अपने गुरु को गुरु दक्षिणा देकर गुरु की ओर प्रस्थान करते थे। इस तरह हम पुरानी परंपराओं के साक्षी हैं। गुरु हमारे लिए भगवान, अल्लाह, ईश्वर सब और इन सबसे भी बढ़कर है, क्योंकि उन्होंने ही तो हमें इन सब का ज्ञान करवाया। गुरु पूर्णिमा के इस दिन पर कई जगहों पर मेले तथा भंडारों का आयोजन किया जाता है। इस दिन कई पाठशालाओं में गुरु पूर्णिमा के लिए एक उत्सव मनाया जाता है। इसमें कई विद्यार्थियों को अपने गुरु के लिए सम्मान बढ़ाने के लिए वे अपने गुरु के प्रति कहानियाँ, कविताएं और भाषण देते हैं। इस तरह हम अपने गुरु की सम्मान करते हैं। धन्यवाद।
ગુરુ પૂર્ણિમાને દિવસે શિષ્ય ગુરુને નમન કરી તેમના આશીર્વાદ મેળવે છે. માતા પિતા તેમજ ઈશ્વરની જેમ ગુરુનું સ્થાન પણ ઊંચું અને પૂજનીય હોય છે. ગુરુ એ દિવ્ય જ્યોતિ છે જે આપણા જીવનને પ્રકાશિત કરે છે, જીવન યાત્રામાં પથદર્શકની ભૂમિકા ભજવે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ શ્લોકમાં ગુરુને નમન કરવામાં આવ્યું છે અને નમસ્કાર કરવામાં આવ્યા છે. ગુરુ શિષ્યના સંબંધને જ્ઞાન, જાત, ધર્મ, દેશ વગેરે જેવા વાળા નડતા નથી. ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. આ પર્વને નિષ્ઠા, શ્રદ્ધા, અનન્યતા, ભક્તિ અને ભક્તિથી ઉજવીએ અને ધન્ય ધન્ય થઈએ. કૃષ્ણ વંદે જગદ્ગુરુ. અસ્તુ. I am girl. I am 14 year old. I dabble in Rajkot Shetty. I now completed 8th standard. I study in Osem Pathak School in 9th standard. About my family. There are 4 members in my family. About my father. My father's name is Kantibai. He is his own boss. About my mother. My mother's name is Anjubel. She does house chores. We are 2 lovely siblings. About my brother. My cute brother name is Manthan. He studies 5th standard and Osem Pathak School. I love my brother. Our meeting Chuanpur. Hello friends. Today I would like to say something about Guru Purnima. Guru has a very important place in our life. This year, this festival was celebrated on 24th July 2021. Guru Purnima is a festival celebrated by Hindu as Jain, as well Jain and Buddhist. Guru Purnima is a festival as a mark of respect towards our teachers and Guru. It is celebrated in the month of July or August as per Gregorian calendar. According to Hindu calendar, Guru Purnima is a festival in the month of Asar. It is believed that on Guru, Lord Shiva taught yoga to the Saptarishis. Buddhist believed that Guru Purnima is the day when Buddha gave his first sermon. Guru Purnima is celebrated by giving respect to spiritual master and academic guru. Guru Purnima showcases the high status of Guru in the Indian religion and culture. Many temples observe Vyas Puja on Guru Purnima as a mark of respect to receive Ved Vyas, the author.